તારીખ 8 ઓક્ટોબર, આજનો દિન મહિમા સ્વામી રામ તીર્થ. પ્રખર ગણિત શાસ્ત્રી તીર્થ રામનો જન્મ તારીખ 8 ઓક્ટોબર 1873ના રોજ પંજાબના એક નાનકડા ગામમાં થયો હતો. બાળપણમાં તે ભારે જીદી હતા. ગણિતમાં એમને અનહદ રસ હતો. પોતે તુલસીદાસજીના વંશજ છે એ સમજ થતાં જ એમણે વેદ ઉપનિષદનો તો એવા ઊંડાણથી અભ્યાસ કર્યો કે તેના અનેક સૂત્રો મંત્ર એમની જીભના ટેરવે રમતા થઈ ગયા. ગણિતનો અભ્યાસ તો એટલે ઉત્તમ પ્રકારનો હતો કે 18 આંકડાની સંખ્યાને 17 આંકડાની સંખ્યા સાથેના ગુણાકારની રકમ તરત મોંએથી જ કહી આપતા. શાળાના પેપરમાં પૂછાયેલું 13માંથી કોઈ પણ 9 દાખલા ગણો. તેમણે 13 દાખલા ગણીને લખ્યું કે 13માંથી કોઈ પણ 9 દાખલા તપાસો. એમ એ થઈ ગણિતના પ્રાધ્યાપક અને આચાર્ય બન્યા. દરમિયાન આધ્યાત્મિક લગ્ન લાગી જતા 27 વર્ષની ઉંમરે તેઓ સ્વામી રામ તીર્થ નામ ધારણ કરી સંન્યાસી બની ગયા. સ્વામી વિવેકાનંદ જેવા જ આ દિવ્ય ચમત્કારી યુવાન સ્વામીના દર્શને સેંકડો લોકો ઉમટતા. નબળા સબળા આ જુવાનને ડોક્ટર ઇવિંગે સહેજ ટકોર કરી અને તેમણે શરીર એવું કેળવ્યું કે 20 માઇલ સુધી પહાડ પર દોડતા દરિયામાં 20 માઇલ સુધી તરી શકતા. ઈચ્છાશક્તિ અને અનન્ય આત્મબળ વડે તેમણે સુદૃઢ શરીર પણ બનાવ્યું. 33 વર્ષની વયે સ્વામી રામતીર્થે ઓમકારનો નાદ કરી ઈસવીસન 1906માં ગંગા મૈયામાં જલ સમાધિ લઈ લીધી.